24 કલાક બાદ આ વાવાઝોડું ત્રાટકવાનું છે. દીવમાં તેની વધુ અસર જોવા મળશે. કેટલું એલર્ટ છે તંત્ર? દીપાલી, 7 તારીખે સવારના ભાગે દીવના દરિયાઈ પટ્ટી પર આ વાવાઝોડું ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેને જોતા જે દીવનું વહીવટી વિભાગ છે તે એલર્ટ થઈ ગયું છે. ગઈકાલે જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા TV9 સાથે વાતચીત કરવામાં આવી હતી, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે દીવના આસપાસના જેટલા પણ બીચ છે તે અત્યારે સીલ કરી દેવામાં આવ્યા છે, ત્યાં કોઈ પણ પ્રવાસીને પ્રવેશ આપવામાં આવતો નથી. આજે બપોરથી આ તમામ ગતિવિધિઓ છે તે તેજ કરવામાં આવશે. તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. જેટલા પણ પ્રવાસીઓ હાલમાં દીવમાં તેઓ આવ્યા છે તે તમામ લોકોને દીવ ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવશે અને હવે કોઈ પણ પ્રવાસીને દીવમાં પ્રવેશ આપવામાં નહીં આવે. બીજી તરફ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે દીવના જે દરિયાકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં તમામ માછીમારોને એલર્ટ કરી દેવામાં આવી છે. કુલ 900થી વધારે દીવની બોટ છે અને તમામ બોટને સલામત સ્થળે ખસેડી દેવામાં આવી છે અને જે વહીવટી વિભાગ છે, દીવનું પ્રશાસન છે, તેમના દ્વારા તમામ માછીમારોનો સંપર્ક અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. 2 NDRFની ટીમ છે તે અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત અહીં દીવના SP છે તેમના દ્વારા બહારના સ્થળોએથી વધારે પોલીસની પણ ડિમાન્ડ કરવામાં આવી છે. કુલ પોલીસની 2 કંપનીઓની ડિમાન્ડ કરવામાં આવી છે. ત્યારે કેટલી પોલીસ ફાળવવામાં આવે છે તે જોવાનું રહેશે. કુલ 8 જેટલા શેલ્ટર હોમ છે તે રાખવામાં આવ્યા છે, જેથી કરીને અહીંના જે દરિયાઈ પટ્ટી, કારણ કે દીવની આસપાસના 5 જેટલા ગામો છે અને 5 ગામો છે તે દરિયાઈ પટ્ટી પર આવેલા છે, એટલે જે 5 ગામો છે ત્યાંના માછીમારો હોય કે પછી નીચાણવાળા વિસ્તારોમાં કાચા મકાનમાં જે કોઈ પણ વ્યક્તિ રહેતા હોય આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આજ બપોરથી તેની જે તમામ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે. જે વહીવટી વિભાગ છે, દીવનું પ્રશાસન છે, તેમના દ્વારા ખાસ તકેદારીના ભાગ રૂપે ગઈકાલથી જ જે એક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, લાઉડ સ્પીકર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કે 7 તારીખે વહેલી સવારે ભારે વરસાદ પણ પડી શકે છે અને ભારે પવન પણ પડી શકે છે અને તેને જોતા તમામ પ્રક્રિયા છે હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આજ બપોરથી આ તમામ ગતિવિધિઓ શરૂ થશે. ટૂંક સમયમાં અહીંના કલેક્ટર અને SP દ્વારા આખા દીવ વિસ્તારની મુલાકાત પણ લેવાની છે કે જ્યાં તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને કયા પ્રકારની સ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે તેની માહિતી લેવામાં આવશે અને જેટલી પણ હોટલોમાં જે પ્રવાસીઓ આવ્યા છે તે તમામ લોકોને સૂચના આપવામાં આવશે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અને તેમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તેઓ આ દીવ ખાલી કરી દે. એટલે કહી શકાય કે જે પ્રકારે જે હવામાન વિભાગે આગાહી કરી છે અને તેને જોતા દીવ પ્રશાસન છે તે એલર્ટ છે અને તમામ તકેદારીના પગલાં તેઓ હાલ લઈ રહ્યા છે. જી જી મોહિત, આભાર માહિતી આપવા